વાત કરીએ અન્ય સમાચારોની. 2019ની લોકસભાની ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ ભાજપના અમિત શાહ જે જીતનો મંત્ર આજે આપશે તેમના કાર્યકર્તાઓને. ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે અને આજે અમિત શાહ ચિંતન શિબિરમાં હાજરી આપશે તો ભાજપના નેતાઓને મિશન 2019 માટે જીતનો મંત્ર આપશે. સંગઠન વચ્ચે તાલમેલ કઈ રીતે જળવાય, લોકસંપર્ક કઈ રીતે વધુને વધુ કરવો, આવા 10 જેવા મુદ્દાઓ છે જેના પર આજે ચર્ચા કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ટોચના નેતાઓ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા અને આજે બીજો દિવસ છે ત્યારે આ શિબિરમાં 35 જેવા આગેવાનોની પસંદગી કરાઈ છે અને સામાજિક રાજકીય ભૌગોલિક રીતે આ તમામ કાર્યકર્તા ઉપયોગી થઈ શકે તેવા કાર્યકર્તાઓની પસંદગી કરાઈ છે. આ બેઠકમાં મંગુભાઈ પટેલ, હીરાભાઈ સોલંકી, હરિભાઈ ચૌધરી, શંકર ચૌધરી, બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓને હાજર રહેવા માટે કહેવાયું છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિ પણ અનેક રીતે મહત્વની. આ ચિંતન શિબિરમાં અમિત શાહ જે જીતનો મંત્ર આપશે આ ચિંતન શિબિરમાં. સમાચાર ગાંધીનગરથી, જ્યાં છત્રાલમાં એક આધેડની હત્યાનો મામલો જેમાં મૃતકના પરિવારજનોએ પીએમ કરવાની ના પાડી દીધી છે તો પોસ્ટમોર્ટમ કરવા માટે નથી તૈયાર પરિવારજનો. આરોપીની ધરપકડ બાદ જ પોસ્ટમોર્ટમની માંગ કરી છે. અશોક પટેલની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે. બોથડ પદાર્થના ઘા મારીને તેમની હત્યા કરાઈ હતી અને ત્યારબાદ પરિવારજનોમાં રોષ છે. જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ પણ નહીં કરવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. વધુ વિગત સાથે હિતેન્દ્ર બારોટ આપણી સાથે જોડાયા છે. હિતેન્દ્ર, હત્યાનો આ મામલો, કઈ રીતે હત્યા કરાઈ, વધુ વિગત શું છે? જે વ્યક્તિ છત્રાલ ખાતે રહે છે તેઓ પોતે ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ વર્ષોથી અશોક પટેલ છત્રાલ ગામના જ વતની છે. ત્યારે ગઈકાલે રાત્રે 9-10 વાગે એમની પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એમની હત્યા થઈ ગઈ. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યાં એમને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા. અત્યારે છત્રાલ ગામમાં અત્યારે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે એમનું પીએમ કરવામાં આવનાર હતું, પરંતુ એમના પરિવારજનોનું સ્પષ્ટપણે ડીવાયએસપી સમક્ષ રજૂઆત પણ કરી છે કે જે પ્રકારે એમની હત્યા થઈ છે ત્યારે પહેલા એમના આરોપીની ધરપકડ કરવામાં આવે, ત્યારબાદ જ પીએમ કરવામાં આવે. પીએમ પણ તેઓ કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવા માટે તૈયાર નથી. એમના પરિવારજનને એમના પુત્ર અંકિત પટેલ સ્પષ્ટપણે વહીવટી તંત્ર ઉપર પણ આરોપ છે કે અહીં રાજકીય લોકોનો ખૂબ પ્રભાવ રહ્યો છે, એટલે એમને ન્યાય નહીં મળે એટલે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવે. જી હિતેન્દ્ર, આભાર આપનો વિગત માટે. તો જે રીતે પરિવારજનોનો આક્ષેપ છે કે અહીં રાજકીય દબાણ વધુ પ્રમાણમાં રહે છે જેના કારણે તેમને ડર છે કે ન્યાય નહીં મળે અને તેના કારણે જ આરોપી પકડાય ત્યારબાદ પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યા છે.